बनासकांठाना वावना मारकारावपुरा केनालमां 20 फूटनुं गाबड़ू पड्युं हतुं। गाबड़ू पड़वाथी लाखो लीटर पाणीनो वेड़फाट थयो हतो। आसपासना खेतरमां पाणी फरी वळता पाकने पण नुकसान थयुं। केनालमां गाबड़ू पड़वानी घटनाथी खेडूतो परेशान। तो अवारनवार केनालोमां गाबड़ा पड़वानुं हजू पण यथावत जोवा मळी रह्युं छे। फरी एक वखत बनासकांठाना वावना मारकारावपुरा केनालमां 20 फूटनुं गाबड़ू पड्युं हतुं। गाबड़ू पड़वाथी लाखों लीटर पाणीनो वेड़फाट थयो हतो। साथे साथे ज आसपासना खेतरोमां पाणी फरी वळता पाकने पण नुकसान थयो हतो। तो केनालमां गाबड़ू पड़वानी घटनाथी खेडूतो परेशान पुकारी उठ्या छे। एक तरफ उनाळामां खेडूतोने पाणीनी तंगी सतावती होय छे, तेवामां तंत्रनी बेदरकारीना कारणे लाखों लीटर पाणीनो एक तरफ वेड़फाट थई रह्यो छे अने बीजी तरफ खेडूतोना पाकने पण नुकसान थई रह्यो छे। संवाददाता रोहित जोड़ाई गया छे वधु माहिती साथे। रोहित जणावशो के उनाळामां पाणीनी तंगी सर्जाती होय छे, खेडूतो द्वारा पाणी मांगवामां आवतुं होय छे, छतां पण पाणी नथी मळतुं अने बीजी तरफ आवी बेदरકારીના કારણે પાણીનો વેડફાટ પણ થાય છે અને બીજી તરફ ખેડૂતોના પાકને મોટું નુકસાન પણ જાય છે। જી ચોક્કસથી વાત કરવામાં આવે હેલ તો જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને પોતાના પાકમાં સારી રીતે પાણી મળી રહે તે માટે કેનાલો બનાવવામાં આવે છે, પરંતુ જે પ્રમાણે કાગળોની જેમ કેનાલો તૂટી રહી છે તેના કારણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, પાકમાં પણ નુકસાન ભોગવવું પડે છે। છેલ્લા એક મહિનામાં બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં અનેક ગામોમાં કાગળની જેમ કેનાલો તૂટી છે, ત્યારે આજે ફરી એકવાર કેનાલ પાણી છોડતાની સાથે તૂટી હતી, જેમાં જે વાવ પંથકના માળકા સૌપુરા કેનાલ આવેલી છે ત્યાં 20 ફૂટનું પાણી છૂટતાની સાથે ગાબડું પડ્યું હતું અને જે પાણી હતું તે તમામ આજુબાજુના ખેતરોમાં પ્રવેશ્યું હતું, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। વારંવાર જે કેનાલોમાં ગાબડા પડી રહ્યા છે તેના કારણે ખાસ ખેડૂતોના જે વાવેતર કરેલો પાક છે, તૈયાર થયેલો પાક છે, તેમાં મોટું નુકસાન થઈ રહ્યું છે। એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખેડૂતો પાણી માટે વારંવાર રજૂઆતો કરતા હોય છે, જયારે પાણી આપવામાં આવે છે ત્યારે કેનાલો વારંવાર તૂટે છે, જેના કારણે પણ ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવે છે। ત્યારે હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે કે વારંવાર જે નર્મદા વિભાગ દ્વારા જે કેનાલો બનાવવામાં આવે છે તે કાગળની જેમ તૂટી રહી છે, તેનું કાયમી સોલ્યુશન લાવવામાં આવે તો જે આ ખેડૂતો બચી શકે તેમ છે। જી રોહિત, જી રોહિત, આભાર।